ભગવાન પોતે કહે છે, અરે જીવો મનુષ્યો, જો તમે સંસારનું ધ્યાન ધરશો, વિષયોનું ધ્યાન ધરશો, તો શું થશે? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાદ ક્રોધાભિજાયતે. કે વિષયોનું ધ્યાન કરવાથી વિષયોમાં આસક્તિ થશે. વિષયોમાં આસક્તિ થઈ તો એના માટે કામના જાગૃત થશે, અને જો એ ઈચ્છાઓ, એ કામનાઓમાં વિઘ્ન આવ્યું, કામનાઓ ઈચ્છાઓ પૂરી ન થઈ, તો શું થયું? ક્રોધ આવશે. અને ક્રોધ આવશે તો શું થશે? ક્રોધાત ભવતિ સમ્મોહ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધના લીધે અત્યંત મૂળ ભાવ ઉત્પન્ન થશે, અને મૂળ ભાવના લીધે સ્મૃતિમાં બ્રહ્મ પેદા થશે, બ્રહ્મ આવશે, અને બુદ્ધિ ભ્રમિત થવાથી બુદ્ધિની અંદર જે જ્ઞાન શક્તિ છે એ જ્ઞાન શક્તિનો નાશ થઈ જશે, અને પછી મનુષ્ય પોતાની સ્થિતિથી નીચે પડી જશે. કારણ કે જ્યારે જ્ઞાન શક્તિનો નાશ થાય, પછી શું સત્ય છે, શું અસત્ય છે એનું ભાન એ જીવને રહેતું નથી, અને એ જીવનું પતન થઈ જાય છે. આ બહુ સમજવા જેવી વાત છે. આ કથા છે ને, કેવલ આને ઉપદેશ નહીં માનતા. આ કેવલ આ ઉપદેશ નહીં, એ ઉપચાર છે. ઘણી વખત ઉપદેશ માન્યતાઓ બની જતી હોય છે. કથા ઉપદેશ નહીં છે. એક વાર ભગવાન બુદ્ધ પાસે કોઈ એક વ્યક્તિ, અંધ વ્યક્તિને લઈને આવ્યો, અને ઓલો વ્યક્તિ ભગવાન બુદ્ધને કીધું કે ભગવાન તમે આને સમજાવો ને, મેં બહુ આને સમજાવ્યું, બહુ ઉપદેશ આપ્યો કે ભાઈ પ્રકાશ આવો હોય, અંધારું આવું હોય, પ્રકાશ આવો હોય, પણ આ વ્યક્તિ સમજતો જ નથી, એને સ્વીકાર જ નથી કરતો. બુદ્ધે કહ્યું, ભાઈ આને ઉપદેશની જરૂર નથી, આને ઉપચારની જરૂર છે. આનો તો ઉપચાર કરીશ ને તો એ અપને આપ પ્રકાશને જોઈ શકશે, એની મહત્વતા એને સમજાશે. તો એ કથા કો કેવલ ઉપદેશ ન માને, એ ઉપચાર હે. જો વિષયોનું ધ્યાન ધર્યું, સંસારનું ધ્યાન ધર્યું, તો શું થયું? એમાં આસક્તિ થઈ, આસક્તિના લીધે કામના જાગૃત થઈ. હવે આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય એવું જરૂરી નથી. અમુક ઈચ્છાઓ પૂરી થઈ જાય છે, અમુક ઈચ્છાઓ પૂરી નથી થતી. ઈચ્છાઓ પૂરી થઈ તો હર્ષ થયો, અને ઈચ્છા પૂરી ન થઈ તો ક્રોધ આવ્યો, અને ક્રોધ આવ્યો તો શું થયું? બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. ક્રોધમાં માણસ શું બોલી રહ્યો છે, શું કહી રહ્યો છે એનું ભાન એને નથી રહેતું. અને એ ક્રોધના લીધે બુદ્ધિ ભ્રમિત થઈ, અને બુદ્ધિ જ્યારે ભ્રમિત થઈ જાય, પછી સત્ય શું અને અસત્ય શું એનું જ્ઞાન એને રહે નહીં, જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય, અને પછી મનુષ્ય પોતાના સ્થાનથી નીચે પડી જાય. બહુ સુંદર વાત. અમારા પિતૃચરણના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે ક્રોધ એ મૂર્ખતાથી પ્રારંભ થાય છે, અને પશ્ચાતાપ પર એનો અંત થાય. ક્રોધ આના એક પ્રકાર કે મૂર્ખતા. વિષયોનું ધ્યાન ન ધરો, ધ્યાન સત્યનું ધરો. સત્યમ પરમ ધીમહી. હવે આ શ્લોકનો એટલો બધો વિસ્તાર થઈ શકે, 118 જેટલી ટીકાઓ આના ઉપર લખાયેલી છે, નાની મોટી મળી મળી. અને આ શ્લોકની ગાયત્રી મંત્ર સાથે પણ આની સંગતિ કરવામાં આવી છે. સત્ય કા ધ્યાન ધરો. બીજા શ્લોકમાં ભાગવતનો મુખ્ય વિષય શું છે એનું નિરૂપણ કરવામાં આવ્યું.
धर्मः प्रोजितकेतृवोत्र परमो निर्मत्सराणां सता वेद्यं वास्तवमत्रवस्तु शिवतम् पत्रयो मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परीश्वर सत्योरजवरूप्यते प्रकृतिः भागवतनो मुख्य विषय निर्मत्सराणां सतां निष्कपट धर्म ये भागवत नो मुख्य विषय है। कोई ने प्रश्न थाय के भाई निष्कपट धर्म एटले धर्म कपट वाळो पण होय तो के हा धर्म कपट वाळो पण होय छे क्यारे के जारे कोई धर्म नी क्रिया मां कोई सत्कर्म मां सकाम भाव आवी जाए तो ये तमारे लु तमे करेलु कर्म तमारा द्वारा थयेलु धर्म ए कपट युक्त धर्म कहेवाय सत्कर्म द्वारा मारा घर ना दुख दूर थई जाए मने यश मळे जारे कोई पण कर्म सकाम भाव थी करवामां आवे छे जारे कोई पण सत्कर्म नी पाछळ सकाम भाव आवी जाए तो ए सत्कर्म कपट युक्त धर्म कहेवाय छे। भागवत निष्काम धर्म निष्काम कर्म नो उपदेश आपे छे જે પણ કર્મ કરો એટલે જ આપણે પરંપરા પુષ્ટ પરંપરામાં જ્યારે મંત્ર ઉચ્ચારણ ને કરવામાં આવે કે ભાઈ શ્રી ગોપીજન વલ્લભ પ્રત્યર્થમ આ કર્મ કેવલ અમે અમારા પરિવાર અમારા બાપ દાદા નું બધાનું ભલું થાય એના માટે નથી કરવું ભગવાન માં અમારી પ્રીતિ થાય શ્રી ગોપીજન વલ્લભ પ્રત્યર્થમ અહમ કરીશીએ એના માટે અમે આ કર્મ કરી રહ્યા છીએ પછી યજ્ઞ માં પણ બેઠા હોઈએ કે ભાગવત નું આયોજન આપણા દ્વારા કરે કોઈ પણ તમે સત્કર્મ કરો એના પાછળ નિષ્કામ ભાવ રાખો અને જ્યારે કોઈ કર્મમાં સકામ ભાવ આવી જાય તો એ કપટ યુક્ત ધર્મ કહેવાય છે અને એક વાત બહુ ધ્યાનમાં સમજવા જેવી છે ધ્યાનથી સમજવા જેવી સકામ કર્મ આપણે કરીશું અને એ સકામ કરતા સમયે કોઈ અપરાધ કોઈ ત્રુટી રહી ગઈ તો એનો દંડ આપણે ભોગવવો પડશે પણ જ્યારે નિષ્કામ ભાવથી કોઈ પણ સત્કર્મ તમે કરો એ સત્કર્મ કરતા કંઈક અપરાધ ત્રુટીઓ ભૂલચૂક થઈ જાય તો પણ એનો દંડ આપણને ભોગવવો નહીં પડે સમજાય છે મારી વાત જેમ ઇન્દ્રને મારે એવા પુત્રનું જન્મ થાય એના માટે યજ્ઞ પ્રારંભ કર્યો સકામ ભાવથી યજ્ઞ થયો મંત્રમાં ભૂલ થઈ ગઈ ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વની જગ્યાએ ઇન્દ્ર શત્રુ રસ્વ દીર્ઘનો ભેદ આવી ગયો શું થયું ઇન્દ્રથી મરે એવો પુત્રનો પુત્રાસુરનો જન્મ થઈ ગયો સકામ કરવ ક્ષમ્ય નહીં નિષ્કામ કરવ ક્ષમ્ય છે એટલે ભાગવત નો મુખ્ય વિષય નિષ્કામ ધર્મ નિષ્કપટ ધર્મ આજે જે સંપ્રદાયોમાં જે ધર્મમાં જે વાળા પંથીઓ છે જે કોમ્પિટિશન થઈ રહી છે સ્પર્ધાઓ થતી હોય છે આણે આ આયોજન કર્યું હવે અમે આનાથી મોટા કરીએ આજે સંપ્રદાયોમાં ધર્મોમાં આવી સ્પર્ધાઓ આવી જાય છે તો એ કપટ યુક્ત ધર્મ થઈ જાય છે અને એ સ્પર્ધા ને સ્પર્ધામાં પછી જે ન થવું જોઈએ એ પણ થતું હોય છે ઘણી વાર છાપો વાંચે ને છાપામાં લખ્યું હવે આજે શિવજી ને ત્યાં બહુ મોટો અન્નકૂટ નો મહોત્સવ કરવામાં આવ્યો
અરે ભૈયા અંકુટ આરોગવાની લીલા શિવજીની છે જ નહીં, અને તું શિવજીને અંકુટ ભોગ ધરાવે છે, પણ ના ઓલા મંદિરમાં થાય છે તો અમે કરીએ, અમારું વૈભવ કેમ વધે? એ સબ કપટયુક્ત ધર્મ હે. જો મૂળ આ બધા સંપ્રદાયોને જે છે ને, મૂળ પંચદેવની પૂજા હતી, શિવ શક્તિ ગણપતિ આદિ, અને એમાંથી બધા સંપ્રદાયો થયા, અને એ સંપ્રદાયોની અલગ અલગ પછી વિધિ વિધાન છે, એ પ્રકારે એની પૂજાના પ્રકાર બતાવવામાં આવ્યા છે, એ રીતે એની પૂજા કરવી જોઈએ. પણ આપણે સ્પર્ધાઓમાં આવી ગયા આજના સમયમાં, લોકો ત્યાં થયું એનાથી મોટું અમે કરીએ, અહીંયા ભીડ કેવી રીતે ભેગી થાય, એ ક્યાં હો ગયા? કપટયુક્ત ધર્મ. એટલે આપણે સાવધાન રહેવાનું છે. નિષ્કપટ ધર્મ ભાગવતનો મુખ્ય વિષય છે. આગળ જ્યારે સુરજી પધાર્યા, સોનક આદિ એમનું અભિવાદન કર્યું, અને પછી સોનક આદિ ઋષિઓએ ઘણા પ્રશ્ન પૂછ્યા, છ પ્રશ્ન પૂછ્યા જે મુખ્ય છે. એટલે આ પહેલો અધ્યાય એ પ્રશ્ન અધ્યાય પણ કહેવાય છે. સોનકે પ્રશ્ન કર્યો કે જીવનું પરમ કલ્યાણ કરવા વાળું સાધન કયું છે? પ્રશ્ન ઉપસ્થિત થયો તો ભાગવત મળ્યું. જો ગીતાનો પ્રારંભ પણ પ્રશ્નથી થાય, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેદા યુદ્ધ સભા મામકઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંદેહ. રામાયણનો પ્રારંભ પ્રશ્નથી થયો, ભાગવતનો પ્રારંભ પ્રશ્નથી થયો. પ્રશ્ન બહુ મહત્વના છે. પ્રશ્ન પૂછવાનું રાખો. ગુરુ પાસે બેઠા હોઈએ, પોતાના લૌકિક દુખડાઓની વાત ન કરીએ, કંઈક સારો પ્રશ્ન પૂછીએ છીએ, અને પાંચ જણા બેઠા હોય ને કંઈક સારો પ્રશ્ન પૂછ્યું હોય, અને એ એક તમે નાનકડો પ્રશ્ન પૂછો ને એમાં કલાક સુધી ગુરુ ઉપદેશ આપે, સમજાવે, વિચારો એ પાંચ જણા જેટલા પણ બેઠા છે કેટલો આનંદ આવે. ને પછી એ ગુરુ પ્રારંભ કરે અને જે મનની વાત બધી નિખાલસતાથી એને કરે સમાધાન. સારા પ્રશ્ન પૂછીએ છીએ. એ પ્રશ્ન અધ્યાય છે. જીવન કા પરમ કલ્યાણ કરને વાલા સાધન કોણ સા, ઓર ભક્ત વત્સલ ભગવાન ને પ્રાણી કી રક્ષા કરને કે લિયે જો વસુદેવ કે વહાં ઉતાર લિયા ઉસકા વર્ણન હમે કરીએ. સુંદર પ્રશ્ન સાંભળીને સુતજીએ મંગલાચરણ કર્યું, સુખદેવજીને નમસ્કાર કર્યા, અને સુતજીએ કહ્યું કે શ્રેષ્ઠ ધર્મ તો એ જ કહેવાય કે જેના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણમાં નિષ્કામ ભક્તિ પ્રગટ થઈ જાય, એ જ શ્રેષ્ઠ કર્મ છે, શ્રેષ્ઠ ધર્મ છે. કારણ કે એ નિષ્કામ ભક્તિ જ્યારે જીવની અંદર આવે છે તો એ ભક્તિ ઘટતી ઓછી વધતા નથી થતી. આપણી વખત આપણી અંદર ઘણી વખત ભાવના ઉઘરા આવે ને પાછો ભાવ ઠંડો થઈ જાય, મતલબ એ છે કે હજી નિષ્કામ ભાવ નથી આવ્યો. કે જ્યારે જીવની અંદર નિષ્કામ ભક્તિ આવે છે તો એ ભક્તિ હંમેશા પ્રવૃત્ત થાય છે. નિષ્કામ ભક્તિની પ્રધાનતા બતાવે. પુષ્ટિ પરંપરામાં શ્રી વલ્લભાચાર્યજીએ નિષ્કામ ભાવ પ્રગટ કર્યો, એટલે જ નિષ્કામ ભાવ અંતર્ગત જે ભગવત સેવાનો જે પ્રકાર બતાવ્યો એમાં બાલ ભાવની સેવા બતાવે, કે બાલ ભાવથી સેવા કરો કે એમાં તમે ભગવાનનું પ્રભુનું સુખ તમે વધારે વિચારી શકશો. સ્મરણ કરો તો કિશોર ભાવનું, સેવા કરીએ તો બાલ ભાવ. અને પુષ્ટિ મર્યાદાનો ભેદ પણ બતાવ્યો કે પુષ્ટિ કોને કહેવાય કે જ્યાં ભગવાન ભક્ત પાસે માંગે, વો પુષ્ટિ ભક્તિ હૈ, જ્યાં ભગવાન ભક્ત પાસે માંગે. અને જીવ ભગવાન પાસે માંગતો રહે એ તો મર્યાદા ભક્તિ કહેવાય. અરે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરમાં બિરાજે હોય પછી એને માંગવાની ક્યાં આવશ્યકતા રહે?
सब कुछ मांग लिया है एक तुझको मांग कर, उठते नहीं है हाथ इस दुआ के बाद। जब तू मुझे मिल गया तो फिर मुझे और क्या चाहिए। प्रभु से कुछ मत मांगो, प्रभु से प्रभु को ही मांग लो। जारे सेवा कर्या पछी कोईक लौकिक भाव, लौकिक इच्छा पूर्ति माटेनी वात तमे भगवान ने करो तो ये भक्ति न थई, ये तो व्यापार थई गयो। हरि पासे कई न मांगो, मांगे पछतावो थाय, उदासी आवे नाथ ने व्यापार सरीखो गणाय। प्रभु बस सारू दीकरा नु ठेकाणु पड़ी जाए तो दूर थी जाए चिंता, सारो एक दीकरा जन्म थी जाए तो चिंता दूर थी जाए। अरे फिर ये भक्ति कहाँ हो गई? ये तो एक जरिया हो गया साधन को पाने के लिए। भगवान एक जरिया नहीं है, भगवान तो साध्य है, उसे साधन मत बनाओ। जारे कोई वस्तु तमे भगवान पासे मांगो छो तो ये वस्तु मोटी थी गई, भगवान नाना थी गया। समझाए छे मारी बात? तमे पोते विचार जो आ बात। अरे सर्वथी दुर्लभ तो ई छे अने ए सुलभ थई गया छे, तो पछी बीजी वस्तुओ क्या मांगवानी रही? अने बीजी वस्तुओनी प्रधानता छे तो मतलब भगवान गौण थई गया, एक सीढ़ी थई गई ऊपर चढ़वानी। एक शायर है बहुत सरस बात कही, मैं अगर मांगू तुझसे तो तू देना ना मुझको। मैं अगर मांगू तुझसे, क्या कू मांगी पर लोग बोलते, मैं अगर मांगू तुझसे तो तू ना देना मुझको, क्योंकि फिर मैं आशिक नहीं कहलाऊंगा, मैं मजदूर कहलाऊंगा, फिर मैं आशिक नहीं रहा, फिर तो मैं मजदूर हो गया, मुझे मजूरी मत देना भगवान, फिर मैं आशिक नहीं रहा। એટલે જ પુષ્ટિ માર્ગે જીવ ન કોઈ મોક્ષ માંગે, એટલે જ આપણે ઠાકોરજીની આરતી થાય અને મુઠિયાઓ વારીએ અને ચાર મુઠિયાઓ વારીને ચારે દિશાઓમાં ફેંક્યા કે આ ચારે પ્રકારની મુક્તિ મેં તમારી ઉપર ન્યોછાવર કરી દીધી, મને મુક્તિ નથી નથી। स्वार्थ की जो भक्ति रही एक प्रकार कपट युक्त धर्म के आज नो जीव बस स्वार्थी भगवान ने भजे छे। कोई भाव थी भजे, कोई भय थी भजे, वधारे पड़ता भय थी भजता हो। कोण भला ने पूछे छे, कोण बुरा ने पूछे छे, मतलब थी बदा निश्वत छे, अही कोण खरा ने पूछे छे। अत्तर थी निचोवी पछी कोण फूलोनी दशा ने पूछे छे, संजोगो झुकावे छे नहीं तो कोण खुदाओ ने पूछे छे। संजोगो झुकावे छे नहीं तो कोण खुदा ने पूछे छे। આ તો આ થોડીક વિકટ પરિસ્થિતિઓ દુઃખ આવી જાય છે તો ભગવાનને યાદ કરીએ છીએ, નહીં તો એનો માટે ટાઈમ નથી। નિષ્કામ ભક્તિ એ શ્રેષ્ઠ છે। સૂતજીએ નિષ્કામ ભક્તિની પ્રધાનતા બતાવી અને કહ્યું કે ભાઈ આ ભાગવત કેવું છે, કૈસા ફલ હૈ, નિગમ કલ્પતરુર ગલિતમ ફલમ શુક સુખાદ્રવ સંયુક્ત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂવિભાગ। આ શ્રીમદ ભાગવત વેદ રૂપ કલ્પ વૃક્ષ નું પાકેલું ફલ છે, ગલિતમ ફલમ શુક મુખાદ્રવ સંયુક્તમ, અને શુક નો સ્પર્શ આને થઈ ગયો છે। કોઈ ફળ
કોઈ ફલનો ફલમાં સુખનો પોપટ ચા ચડાડી દે ને તો એ ફળ બહુ મીઠું થઈ જાય, અથવા મીઠું ફળ હોય એમાં જે સુખ સ્પર્શ કરે એમ કહી શકે. અને કલ્પ વૃક્ષનું પાકેલું ફળ, કલ્પ વૃક્ષ કોને કહેવાય કે એ કલ્પ વૃક્ષની છાયામાં બેસીને જે તમારી મનોકામનાઓ એ પૂરી થઈ જાય એ કલ્પ વૃક્ષ છે. સુખદેવજીનો સ્પર્શ થયો છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. અરે ભાઈ, ફળ તો ખાવાનું હોય કે પીવાનું હોય, કહ્યું કે પીબત ભાગવતમ રસમાલયમ. આ પણ આ જે ફળ છે બહુ રસયુક્ત છે, રસથી ભરેલો છે. રસમાલયમ, ઘણા આચાર્યોએ ટીકા કરી રસથી ભરેલું. આપણા શ્રી વલ્લભાચાર્યજી એક વિશેષ ટીકા કરી, વિશેષ ભાવ સુધી જેમાં બતાવ્યો આલય એકાક્ષરી કોષમાં આને તુચ્છ માનવામાં આવ્યું કે આનો અર્થ તુચ્છ થાય. અને લય એટલે મુક્તિ, કે જેની આગળ મુક્તિ પણ તુચ્છ છે એવું આ ફળ છે. જિસકે આગે મુક્તિ ભી તુચ્છ છે. અને ભાગવત કા મુખ્ય વિષય, મુખ્ય આનું ફળ તો કે ભક્તિ છે. અને આ ફળ ક્યાં મળે છે? આ કેવલ ભૂમિ, આ પૃથ્વી ઉપર જ, આ મનુષ્યોને જ સુલભ છે, અહીંયા જ મળે. આ 14 લોકમાં બીજે ક્યાંય નહીં મળે. આ 14 લોકમાં કેવલ આ પૃથ્વી લોકમાં જ, મૃત્યુ લોકમાં જ, ભૂમિમાં જ આ મળે. બધી જગ્યાની અલગ અલગ ખાસિયત હોય ને, જેમ આપણે ભાઈ મથુરાના પેડા બહુ વખણાય, પેડા વખણાય, આગ્રાના પેઠા છે, પછી અમારા ગોંડલના મરચા, પછી આપણે સુરતનું શું શું વખણાય, સૂતરફેણી, ધારી. બધી જગ્યાની અલગ અલગ ખાસિયત હોય ને. એવી આ 14 લોકમાંની, આ પૃથ્વી લોકની ખાસિયત શું છે? આ ભાગવત રૂપી જે ફળ છે ને એ અહીંયા જ મળે, બીજે ક્યાંય નથી મળતું. આની વિશેષતા, રસિક જનો આનું નિરંતર પાન કરે છે. સુધજીએ ભાગવતને મુખ્ય ફળ બતાવ્યું, રસયુક્ત ફળ બતાવ્યું. અને પછી સુધજીએ સોનક આદિ ઋષિઓને ભગવાનના 24 અવતારોનું જ્ઞાન કરાવ્યું. એના પછી જ્યારે સોનક આદિ ઋષિઓએ 4 પ્રકારના ભાગવત સંબંધી પ્રશ્ન પૂછ્યા છે, ત્યારે સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કરી કે જ્યારે યુગ પરિવર્તન એમ ત્રીજો દ્વાપર યુગ આવ્યો, ત્યારે પરાશર ઋષિ એવમ સત્યવતી દેવી ભગવાનના અંશ રૂપ જ્ઞાન અવતાર શ્રી વ્યાસજીનો જન્મ થયો. બોલીએ શ્રી વ્યાસજી ભગવાન કી જય. અને એ ભગવાનના જ્ઞાન અવતાર, એમણે 17 પુરાણની રચના કરી, વેદોના વિભાગ કર્યા, મહાભારત જેવા દિવ્ય ગ્રંથની રચના કરી. આટલું બધું કર્યું તો પણ મન ઉદ્વિગ્ન છે, શાંત નથી. વિચારવા લાગ્યા કે આ મન શાંત કેમ નથી. ત્યાં જ નારદજી આવ્યા. નારદજીએ પૂછ્યું કે આપ ચિંતામાં કેમ છો? વ્યાસજી કહે છે, આટલું બધું મેં કર્યું તો મન ઉદ્વિગ્ન છે, શું કરું? નારદજી કહે છે, વ્યાસજી, મારું એવું માનવું છે કે આપે ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થોને વર્ણન કરતા એવા ગ્રંથોની તો રચના કરી, પણ ક્યાંય ભગવાનના નિર્મલ ગુણોનો ગાન નથી કર્યો. અને મારું એવું માનવું છે કે જ્યાર સુધી ભગવાનના લીલાનું વર્ણન, એનું ગાન શ્રવણ નથી થતું, ત્યાર સુધી જીવને શાંતિ નથી મળતી.
વ્યાસજી આટલી બધું મેળવ્યું તો એ શાંતિ નથી. જે કર્મ દ્વારા ભગવાનમાં પ્રેમ પ્રગટ થાય, જ્યાર સુધી એવા કર્મ કરવામાં ન આવે ત્યાર સુધી જીવને શાંતિ નથી મળતી. તો ભગવાનમાં પ્રેમ તત્વ પ્રગટ થાય વ્યાસજી એવા ગ્રંથની રચના આપ કરો. નારદજીએ વ્યાસજીને ભાગવતની પ્રેરણા કરી અને સાથે સાથે પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી. નારદજીના સંગથી વ્યાસજીનું મન શાંત થયું. મન શાંત થયું. નારદજી ત્યાંથી ગયા અને હવે એક આસન ઉપર નેત્ર બંધ કર્યા, સમાધિમાં ભાગવતનો અનુભવ કર્યો, ભાગવતની રચના કરી. ત્રણ ભાષાઓ ભાગવતની છે, સમાધિ ભાષા, લૌકિક ભાષા ઓર પરમત ભાષા. શ્રી આચાર્ય ચરણે સમાધિ ભાષા વ્યાસશ્ચ પ્રમાણમ તચ્ચતુષ્ટયમ, સમાધિ ભાષા શ્રી આચાર્ય ચરણે સ્વીકારી છે અને ભાગવતનો અનુભવ થયો, મન શાંત થયું, પ્રસન્ન થયું. વિચાર્યું કે આ ભાગવતનો પ્રચાર થવો જોઈએ, પણ આ ભાગવતનો પ્રચાર કોણ કરે? તો કે આનો અધિકારી તો મારો પુત્ર શુક છે. પણ શુકદેવ તો એમને છોડીને વયા ગયા હતા. તો હવે વ્યાસજીએ શું કર્યું? એમના જે શિષ્ય હતા, અંતરંગ શિષ્ય, એવા શિષ્યોને અમુક ભાગવતના શ્લોકો શીખવાડ્યા. હવે એ શિષ્યો એ શ્લોકોનું ગાન કરતા સંવિધા લેવા વનમાં ગયા અને ત્યાં એ શ્લોકોનું આવર્તન કરી રહ્યા હતા. એ જ વનમાં શુકદેવજી ભ્રમણ કરી રહ્યા હતા. પરિવ્રાજક સંત હે ના, ઘૂમતે રહેતે. ઋષિ કુમારો જોર જોરથી શ્લોકો બોલે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિપ્રદવા સહસનક કપિશમ વેજયંતિં ચ માં રંધ્રાં વેણુરદર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત કીર્તકે. ઓ જ્યાં આ શ્લોક સાંભળો સુખદેવ બહુ પ્રસન્ન થયા. વિચાર્યું કે આ તો બહુ સુંદર બાળક છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. જુઓ, પેલા શુકદેવજી છે ને નિરાકાર બ્રહ્મને માનતા, સાકારમાં એમની આસક્તિ નથી. કે આસક્તિ બંધનનું કારણ છે અને બંધન એ જન્મ મૃત્યુનું કારણ બને છે. પણ જ્યાં આ શ્લોક સાંભળો રેવાયું નહીં. મનમાં વિચાર આવ્યો કે પૂછું, પણ ત્યાં જ પાછો પોતાને બુદ્ધિ દ્વારા સમજાવ્યો, અરે આ આસક્તિ થશે તો બંધન થઈ જશે. એટલી વારમાં જ બીજો શ્લોક એમણે સાંભળ્યો. અહો બકીયમ સનકાલકૂટમ જિંઘાસ્યપાયાય રક્ષસા લભે ગતિમ જાગતિતામ તપોન્યમ ગંવાદયારો શરણમ વ્રજે. કે યે કૈસે બાલક હે કે જ્યારે પૂર્ણા દ્વેષ ભાવથી ભગવાનને મારવા માટે બ્રજમાં આવી, તો એ દ્વેષ ભાવ રાખીને પણ પૂર્ણા આવી હતી, તો પણ ભગવાને પોતાની કૃપા દ્રષ્ટિથી પૂર્ણાનો ઉદ્ધાર કરી દીધો. બીજા શ્લોકમાં ભગવાનના ઉદારનું વર્ણન કરવામાં આવ્યું અને હવે વિચાર્યું કે આપ પૂછવું પડશે કે આ શ્લોક ક્યાંથી આવ્યા. ગયા એમની પાસે પૂછ્યું કે એ શ્લોક કહાં સે શીખે, કયા ગ્રંથના છે? ઋષિ કુમારો કહ્યો કે ભાઈ આ તો ભાગવતનો છે. ભાગવત ના બે શ્લોક સાંભળીને પોતાને રોકી ન શક્યા. આવ્યા પિતાજી પાસે, હાથ જોડીને કહ્યું, હે પિતાજી, જો મારામાં કંઈક મારું સામર્થ્ય હોય, મારો અધિકાર હોય, તો મને ભાગવત શીખવું છે, મને ભાગવત ભણાવો. અને વ્યાસજી જાણતા હતા કે આનો ઉત્તમ અધિકારી આ દેવજી છે. અને પછી એ વ્યાસજી જે સમાધિમાં એ અનુભવ કર્યો, એ વ્યાસજીએ કોને આપ્યું? શુકદેવજી. અને શુકદેવજી આનંદિત થઈ ગયા. અને પછી શુકદેવજીએ શું કર્યું? શુકદેવજી એ રસને લઈને રસમદ બનીને ભાગવતના નશામાં, પછી કોઈ યોગ્ય કોઈ પાત્ર હોય એ પાત્રમાં રસને રેડે. ક્યાં એવા રસને રેડવા?
એ ગંગાજીના તીર ઉપર ત્યાં પરીક્ષિતજી બેઠા હતા. તેરસ રેડ્યું પરીક્ષિત શ્રવણ, ક્યાં રસ રેડ્યું પરીક્ષિત ના શ્રવણ માં. એ આંબો અખંડ ખંડ માં છે વાર
જ્યારે સમાધિમાં વ્યાસજી ગયા ત્યારે એમણે કુરુક્ષેત્રના દર્શન કર્યા. યુદ્ધ પૂરું થઈ ચુક્યું છે અને એ કુરુક્ષેત્રના યુદ્ધમાં એ મેદાનમાં અંતિમ અવસ્થા દુર્યોધન
અંતિમ શ્વાસ લઈ રહ્યો છે અને અંતિમ શ્વાસમાં હે મિત્ર પોતાના મિત્રને પુકાર્યો, અશ્વત્થામાં ત્યાં આવ્યો. દુર્યોધન કહેવા લાગ્યો કે આ આ કપટથી આ ભીમે મને માર્યો, પણ હવે તો મારી અંતિમ અવસ્થા છે. બીજો તો કોઈ ખેદ નહીં, પણ એક વાતનું દુઃખ છે કે મારા બધા ભાઈઓ મરી ગયા, બધી સેના નષ્ટ થઈ ગઈ, પણ આ પાંચેયમાંથી એકનું એ ધડ ન પડ્યું. આ દ્વેષ એવો છે દુર્યોધનનો, જુઓ અંતિમ સમય સુધી એ જઈ જતો નથી. અને એ કોને કહે છે? અશ્વત્થામાને. અને ઓલો અશ્વત્થામા પાછો વચન આપે છે કે સવાર થતા પહેલા પાંચેના સર તને લાવીને આપું. એક તો અંતિમ સમય તો પણ દ્વેષ ભાવના જતી નથી, અને પોતાનો દ્વેષ ભાવ કોને કહે છે? અશ્વત્થામા, અશ્વસ્થ, જે પોતે અશ્વસ્થ છે એને પોતાની દુઃખની વાત કરે છે. ઘણા હોય ને પોતાના દુઃખની વાત બહુ કરતા હોય, અરે આમ છે તેમ છે, પણ ભલામણ એ તારું કઈ ઘરમાં આવીને કરવાનું નથી. ઘણા નાદત હોય, મંદિરોમાં બેઠા બેઠા જે દર્શન ખુલ્યા ન હોય ને વાતો કરતા જાય, આમ થયું આમ થયું, આ વહુ આવી છે, અરે તારી સાસ તો હજી એટીક, મારી તો વાત કરવા જેવી નથી. બેઠા બેઠા વાત કરે, એ તું તો બહુ હજી ભાગ્યશાળી, હજી તો તારા લગ્ન ત્યાં નથી, એ તું મારી જગ્યાએ આવીશ ને પછી તને ખબર પડશે. આવી બધી વાતો કરતા હોય, એટલે પણ એ કંઈ કરી શકવાનું નથી, એ પોતે અસ્વસ્થ છે. બેઠા બેઠા આ પ્રપંચની જ વાતો કરતા હોય, હજી તો તું એકલો છે ને એટલે સારું છે ભાઈ, લાવો લઈ લે, આનંદ કરી લે. પછી તો એક ભાઈ અડધી અડધી કલાકમાં એના પાકેટમાં એના પત્નીનો ફોટો, અડધી અડધી કલાકમાં પાકેટ કાઢે, આમ જુએ, પાછું મૂકી દે, એની એ ટેવ. એટલે પૂછ્યું, અરે આ તું અડધી અડધી કલાકમાં પાકેટ કાઢે ને તારા ઘરવાળાને તું ફોટા જુએ, બહુ બહુ તું પ્રેમ બહુ કરતો લાગે છે, ને તારું પ્રેરણા સ્ત્રોત લાગે છે, બહુ તને પ્રેરણા આપે છે, કેમ બહુ તું એને પ્રેમ કરતો લાગે. હું પ્રેમ કરું છું બહુ, મને એનાથી એ ઘડી ઘડી ફોટો જોઉં મને બહુ પ્રેરણા મળે. અચ્છા, શું પ્રેરણા મળે? એ ફોટો જોઉં ને એટલે મને એમ થઈ જાય કે ભાઈ કોઈ પણ મોટી સમસ્યા દુઃખ આનાથી મોટી નથી. ઘડી ઘડી હું જોઉં ફોટો એટલે મને તમારી પ્રેરણા થાય, મને આમ વિશ્વાસ જાગે મારી અંદર કે આ જેટલી પણ સમસ્યાઓ છે એ આનાથી મોટી તો સમસ્યા નથી, બધી સમસ્યા આના કરતા નાની છે. એટલે પાછો હું આમ તાજો માજો થઈ જાઉં, રિફિલ થઈ જાઉં. ઘણા વ્યક્તિઓને ટેવ ઘરના દુખડાની જ વાત કરે, ઓલા સામે હા હા કરતા સાંભળતા જાય, પણ એ કઈ કરી શકવાનું નથી, તો એ કહેતા જાય ને ઓલા સાંભળતા જાય, શું મતલબ છે? ઓલાનો અંતિમ સમય છે તો પણ એનો દ્વેષ ભાવ જતો નથી, ઓલાને અસ્વસ્થામાં જે અસ્વસ્થ છે. હું તને વચન આપું, સવાર થતા પહેલા તને ચારોના માથા લઈ આવું. ગયો ભગવાનને તો ખબર પડી ગઈ, અને જ્યાં પાંડવોનો કક્ષ હતો ત્યાંથી એ પાંચેને લઈ લીધા, અને એની જગ્યાએ એમના પાંચ દીકરાઓ સુતા. રાત્રિના સમયમાં ચોરી છુપે અશ્વત્થામાં આવ્યો અને ખડકથી પાંચેના સરનું છેદન કર્યું, પાંચેના સર કાપી નાખ્યા, લહુઓની ધારા વહેવા લાગી, અને પાંચેના સર કાપીને દુર્યોધન પાસે લઈને આવ્યો કે જો આ મેં મારા વચનને પાડ્યો. ઓલો વિચાર કરવા લાગ્યો, અમારી આખી સેના નષ્ટ થઈ ગઈ, જેને મારવા માટે ના પાંચેને મારી લઈ આવ્યો. ખબર પડી કે આ તો પાંચ એના દીકરા હતા. દુર્યોધનને દુઃખ થયું, અરે મને તો પાંચ, એ જે પાંડવ જે પાંચ જણા હતા એની સાથે મને દ્વેષ હતો, કે આ શું કર્યો અશ્વત્થામા, એના બાળકોને મારી દીધા, મને એનાથી દ્વેષ નતો.
દુર્યોધન તો ત્યાં જ એનો દેહ છૂટ્યો. અને જ્યારે દ્રૌપદીજી જ્યારે એ કક્ષમાં ગયા, જોયું તો પાંચના ધડ પડેલા છે, લહુનો સરોવર ભરાઈ ગયો, લહુના ફુવારા નીકળી રહ્યા છે. ને વિરહતી કાતર થઈને હે સખે હે સખે, દ્વારકાનાથને યાદ કર્યા, પ્રભુ પધારો, આ જુઓ આ મારા પુત્ર મારા બાળકોની કેવી નિર્દયતાથી કોઈએ હત્યા કરી દીધી છે. ખબર પડી કે આ કામ બીજા કોઈનું નહીં પણ અશ્વત્થામાનું છે. દ્વારકાનાથ સાથે અર્જુન અશ્વત્થામાને પકડવા ગયો, બ્રહ્માસ્ત્ર છોડ્યું, અહીંયાથી અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું એનું વર્ણન કર્યું, બંદી બનાવીને દ્રૌપદી પાસે લઈને આવ્યા અને કહ્યું કે આ તારો ગુનેગાર છે, તું કે આને દંડ આપી. દ્રૌપદીજીને આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. હવે જેના આગળ પાંચ દીકરાઓના ધડ પડ્યા હોય એ માતાની શું દશા થાય? દ્રૌપદીજી રડતા રડતા કહે છે, મુચ્યતામ મુચ્યતામ એશ, જો મને પૂછો છો તો હું કહું છું આને તમે મુક્ત કરી દો. અરે આ શું કહો છો? તમારા બાળકોને મારનાર આ છે અશ્વત્થામાને, એને મુક્ત કરવાની વાત કરો છો? હા, આને મારવાથી મારા બાળકો નથી આવવાના. અને સાચું કહું કે જે પીડા હું સહી રહી છું, જે હું સહન કરવાની છું, હું નથી ઈચ્છતી કે આની માતાને પણ એ પીડા એ દર્દ સહન કરવું પડે. મારા સહારા માટે મારા પાંચ ધણી તો છે, પણ હવે તો એના ધણી પણ નથી, એનો સહારો કેવળ એક એનો પુત્ર છે. આને છોડી દેવું. ધન્ય હે હા દ્રૌપદી. જો દ્રૌપદી એટલે દયાનું સ્વરૂપ છે, યુધિષ્ઠિર યાની ધર્મ, ભીમ એટલે બલ, અર્જુન એટલે આત્મા, સહદેવ યાની જ્ઞાન કા સ્વરૂપ હૈ, ઓર નકુલ યાની રૂપ, અને એની પત્ની કોણ છે પાંચની? દ્રૌપદી. દ્રૌપદી એટલે દયા, દયા ધર્મ કા મૂલ હૈ. એ ધર્મ, એ ધર્મ ની ક્રિયાઓ શું કામની કે જેમાં દયા ન હોય, એ રૂપ શું કામનું કે જેમાં દયા ન હોય, એ જ્ઞાન શું કામનું કે જેમાં દયા ન હોય. એટલે આ પાંચની સાથે દ્રૌપદી એની પત્ની એ દયાનું રૂપ, અને કહ્યું કે આને મુક્ત કરી દો. એક મહાભારત અંતર્ગત જે દ્રૌપદીજીના દર્શન અને એક ભાગવત અંતર્ગત જે દ્રૌપદીજીના દર્શન બતાવ્યા છે, કરુણા દયાથી ભરેલું, કારણ કે ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે. કંઈક તો આને દંડ આપવો જોઈએ. એનો અપમાન કર્યું, મણિ કાઢી લીધી, અને બ્રાહ્મણનું અપમાન એના મૃત્યુ તુલ્ય છે, અપમાનિત શબ્દ કહીને એને ત્યાંથી કાઢ્યો. અશ્વત્થામાને વધારે ક્રોધ આવ્યો, વિચાર્યું કે હવે આમનો જે મૂળ અંશ છે જે ઉત્તરાના ગર્ભમાં, એનો જ હું નાશ કરી દઉં. પાછો બ્રહ્માસ્ત્ર છોડ્યો અને એ બ્રહ્માસ્ત્રના તેજ અગ્નિથી ઉત્તરાના ગર્ભમાં રહેલું બાળક એ બળવા લાગ્યું, અને જ્યાં અગ્નિ બાળવા લાગી ત્યાં જ ભગવાનને પુકાર લગાઈ, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, નાન્યમ તદ્ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. હે પ્રભુ પધારો, આ મારા ગર્ભમાં જે આપના ભક્તનું બાળક છે, આપ તો ભક્તના વંશની રક્ષા કરો છો, અને આ મારા ગર્ભમાં આપના ભક્તનું બાળક છે એની રક્ષા કરો. ભગવાને સુદર્શનથી એ ગર્ભને લપેટી લીધો, અને ભગવાનના સુદર્શન તેજ આગળ એ બ્રહ્માસ્ત્રનું તેજ ન ચાલ્યું. ગર્ભમાં ભગવાને ઉત્તરાના બાળકની રક્ષા કરી. એ પણ પ્રત્યેક જોવા જઈએ તો પ્રત્યેક જીવની ગર્ભમાં રક્ષા કરવા વાળા કોણ છે? તો કે ભગવાન છે. કોણ ઉસકી રક્ષા કરતા હૈ? પ્રત્યેક જીવ કી રક્ષા ગર્ભ મેં ભગવાન હી તો કરતે હૈ. અને હવે ભગવાન રથમાં બિરાજ્યા, દ્વારકા જોવા માટે તૈયાર થયા. જ્યાં રથમાં બિરાજ્યા ને દ્વારકા જવા માટે જઈ જ રહ્યા હતા, ત્યાં જ કુંતા સુભદ્રા આદિ બધા આવીને ઉભા રહી ગયા, અને કુંતાજી હાથ જોડીને ઉભા છે, હાથ જોડીને નમસ્કાર કર્યા, સ્તુતિ કરી. કુંતા સ્તુતિ બડી